નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ. ગુજરાતમાં એસએમસી સક્રિય હોવાથી ફરી એસએમસી દ્વારા રેડ કરીને શ્રાવણની શરૂઆતમાં જુગારિયાઓ અને દારૂડિયાઓને પકડવાની તજવીજ હાથ ધરી. ત્યારે એસએમસી દ્વારા આંતરસુંબા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી રેડ કરતા જુગારિયાઓને પકડી પાડવામાં સફળતા મળી. કૃષ્ણનગર ગોચર જમીનમાં જુગારિયાઓ જુગાર રમતા હતા ત્યારે એસએમસીની રેડ પડતા જુગારિયાઓની નાસીપાસ થઈ ગયા હતા. ત્યારે એસએમસી દ્વારા રૂપિયા 65,050, મોબાઈલ નંગ 7 કિંમત રૂપિયા 35,000, વ્હીકલ નંગ 4 કિંમત રૂપિયા 3,95,000 સહિત ટોટલ મુદ્દામાલ 4,95,000ની સાથે જુગારિયાઓને પકડી પાડવામાં આવ્યા, જેમાં અલ્પેશ ગોસ્વામી, મોહસિન મલેક, યુસુફ વોહરા, ફકીર મહંમદ મલેક, મોહસિન કે મલેક, ધવલકુમાર પટેલ અને અન્ય એક મોહસિન મલેકને પકડી પાડવામાં આવ્યા. જ્યારે રોહિત મહેશ્વરી નામનો વ્યક્તિ, જે જુગારનો ધંધો ચલાવનારનો ભાગીદાર હતો, તે આરોપી વોન્ટેડ રહ્યો હતો. આ સફર રેડ એસએમસી ઓફિસર કેડી જાધવની પીએસઆઈ એસએમસી ટીમ દ્વારા કરવામાં આવી. તેમજ અન્ય એક જગ્યાએ એસએમસીએ રેડ કરતા ખેડા જિલ્લાના મઉદાના નવાપુરા વિસ્તારમાં રેડ કરતા બોટલ નંગ 1,332 કિંમત રૂપિયા 1,63,986, 3 વ્હીકલ કિંમત રૂપિયા 6,80,000, એમ કુલ મુદ્દામાલ 8,43,986નો પકડી પાડવામાં આવ્યો. વિદેશી દારૂ પકડવામાં એસએમસી અધિકારી શ્રી જી આર રબારી, પીઆઈ એસએમસી અને તેમની ટીમ દ્વારા સફળતા મેળવવામાં આવી. આ રેડો એક જ દિવસમાં એક જ જિલ્લામાં તારીખ 4/8/2024ના રોજ કરવામાં આવી. એસએમસીની આ કામગીરીથી સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ અને વહીવટદારોની પરમિશનથી જુગાર રમતા કે દારૂનો વેપાર કરતા બુટલેગરોમાં ભય થતો હોય છે અને એસએમસીની રેડથી સ્થાનિક પોલીસ પણ અચંબામાં પડી જતી હોય છે. જો આવી જ રીતે એસએમસીની રેડો અધિકારીઓ દ્વારા કરતા રહે તો બેફામ બનેલા બે નંબરના કામના કરતા જુગારિયા અને બુટલેગરોની અંદર ફફડાટ ફેલાઈ શકે છે અને આવા ગેરકાયદેસર કામધંધા બંધ થઈ શકે છે. ગાંધીજીનું ગુજરાતમાં દારૂબંધી થઈ શકે છે.